સ્વાગત પણ આમ બધાના લઈ લીધા છે. સમાજના પ્રમુખ હમણાં જ આપણી વચ્ચે બીમાર હતા, પણ પહેલા કરતા પણ સશક્ત થઈને આપણી વચ્ચે ફરી વખત કામ કરવા માટે તુલસી બાપા, એટલે આપણે બધા ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ કે એમની તંદુરસ્તી સારામાં સારી આવનારા દિવસોમાં હતા એનાથી પણ તંદુરસ્ત સારી થાય એવી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ. આમ તો ઘણી બધી વાતો, ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ છે. આપણે બધા રાજનીતિની આરે જોડાયેલા છે અને રાજનીતિની આરે જોડાયેલા હોય ત્યારે, કોઈ પણ ચૂંટણી આવતી હોય ત્યારે આપણે ચર્ચાઓ કરતા હોઈએ છીએ. અલગ અલગ સમયે અલગ અલગ ચૂંટણી આવતી હોય ત્યારે અલગ અલગ ચર્ચાઓ થતી હોય. અત્યારે જે ચૂંટણી આવી રહી છે એને ચૂંટણી આવી ગઈ છે, લોકસભાની ચૂંટણી છે, અને અલગ પ્રકારની ચર્ચાઓ કરવા માટે આપણે બધા મળ્યા છે. અત્યારે કોઈ પક્ષના ઉમેદવાર હોય એને મત માગવાનો તો લોકશાહીમાં બધાને અધિકાર જ હોય છે. મત માગવા માટે મીટિંગ બોલાવે અને નેતાઓ આવીને ભાષણ કરતા હોય, સરકારની યોજનાઓની વાતો કરતા હોય, પોતાના પક્ષની વાતો કરતા હોય, એ સ્વાભાવિક છે લોકશાહીમાં. પણ આપણે અહીંયા આજે મળ્યા છે એ રાજનીતિની, આ લોકશાહીની અલગ ચર્ચાઓ કરવા માટે મળ્યા છે. એટલા માટે આપણે મળ્યા છે કે અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે એની અંદર બે ઉમેદવારો છે મુખ્ય પક્ષના, એમાં જે આપણે પક્ષની આરે જે જોડાયેલા છે અને આજે જેમના માટે આપણે વાત કરવા માટે ભેગા થયા છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ રાજેશભાઈ ચુડાસમા છે અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે એ હીરાભાઈ ચૂંટવા છે. એક કોળી છે અને એક આહિર છે. આપણે બધા મળ્યા છે, બધા તમામ આહિર પરિવાર મળ્યો છે. અહીંયા બીજા સમુદાયના લોકોની મીટિંગ કે બીજા કોઈને આપણે નથી બોલાવ્યા. એટલા માટે હું કહું છું કે આપણે અલગ પ્રકારની રાજનીતિની ચર્ચાઓ કરવા માટે મળ્યા છે. આવનાર સમયમાં આપણે કયા રસ્તે રાજનીતિ કરવી છે, કયા રસ્તે જવું છે, કોની આગેવાની હેઠળ જવું છે, કોની આગેવાની હેઠળ આપણે કામ કરવું છે, કઈ આગેવાની ઉપર ભરોસો રાખવો છે, કઈ આગેવાની ઉપર વિશ્વાસ રાખવો છે, એ માટેની ચર્ચા કરવા આપણે મળ્યા છે. હળવાશથી લેવા જેવું નથી. કોઈ ચૂંટણી હારી જાય, જીતી જાય, એ પ્રક્રિયા અલગ છે. પણ સમાજનો મુદ્દો આવ્યો છે એટલે સમાજના મુદ્દામાં સમાજની સાથે બહુ ગંભીરતાથી વિચાર કરીને, વાર્તાલાપ કરીને સમાજને કઈ રસ્તે જવું છે અને કયો રસ્તો સારો છે, કયા રસ્તા ઉપર આપણી પ્રગતિ છે, કયા રસ્તે જઈએ તો આપણે નુકસાન નહીં થાય, આની ચર્ચાઓ કરવા માટે બધા મળ્યા છે. બે પાંચ પંદર લોકો, દસ લોકો, પચીસ લોકો, પાંચ યુવાનો, બે વડીલો, તો અમે ઉમેદવાર નક્કી થયા કે એની ચર્ચાઓ કરીએ છીએ, વાતો પણ કરીએ છીએ. રાજનીતિના બધા ગણિત બધાને સમજાવવાના ન હોય, રાજનીતિના બધા ગણિતોની જાહેરમાં ચર્ચાઓ કરવાની ન હોય, એ તો રાજનીતિની અંદર મુખ્ય સ્થાને બેઠેલા વ્યક્તિઓને ખબર હોય છે કે આની પાછળના ગણિત કયા આવતા હોય છે.
એ અમને ખબર છે, અમે ગણિત જાણીએ છીએ, અને જાણીએ છીએ એટલા માટે તમને બધાને આજે બોલાવ્યા છે કે તમારો અમારે અભિપ્રાય, તમારો વિચાર, આપણે શું કરીએ, કયો રસ્તો આપણા માટે સારો છે એની ચર્ચા કરવા માટે તમને બધાને બોલાવ્યા. મારી વાતને બરાબર ગંભીરતાથી લેજો. સમાજ એ કાયમી કોઈ આગેવાનની દોરણી નીચે આવતા હોય છે. અમને એટલું બધું એ વાતનું ગૌરવ પણ છે કે વર્ષોથી રાજનીતિ ને સામાજિક ક્ષેત્રમાં કામ કરતા આવ્યા છે ત્યારે સમાજે કાયમી વાત અમારી સ્વીકારી છે. અતિ કષ્ટના સમયમાં પણ અમારી વાત સ્વીકારી છે. એટલે અમારી નૈતિક જવાબદારી બને કે અમારે તમારી સાથે વાર્તાલાપ કરવો જોઈએ, તમને હકીકત જણાવવી પડે. મેં કીધું ને બધી વાતોની ચર્ચાઓ જાહેરમાં ના થાય, રાજનીતિની ઘણી ચર્ચાઓ જાહેરમાં ન થાય, કરી લીધી છે. જણાવવા જેટલું હતું એને જણાવ્યું છે. હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમારામાં તમે જે ભરોસો મૂક્યો છે, અમારામાં જે વિશ્વાસ છે, અને વિશ્વાસને ભરોસો મૂક્યું છે, ત્યારે ભરોસા અને વિશ્વાસથી હું તમને કહું છું કે આવનારા સમયની આપણી રાજનીતિ, આહિર સમાજની રાજનીતિ, એ આજના સમયને આજના યુગની અંદર યોગ્ય જગ્યાએ જઈ રહી છે ને એની ચર્ચાઓ કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છે. યોગ્ય જગ્યાએ લઈ જાય છે ને યોગ્ય જગ્યાએ જઈ રહી છે એની ચર્ચાઓ કરવી છે. ને એટલા માટે મેં કીધું હતું કે આમંત્રણ આપો તો સ્પષ્ટતા સાથે જ આપો કે ભાજપ પક્ષની ચર્ચાઓ કરવા માટે, ભાજપ પક્ષના ઉમેદવારને સમર્થન આપવા માટે જ ની આ મીટિંગ છે. ખાલી સમાજની મીટિંગ છે એવું કોઈને કોઈ આમંત્રણ મૂળભાઈ આપ્યું જ નથી. અમે બહુ સ્પષ્ટતા સાથે કે આ રાજનીતિની મીટિંગ છે ને ભાજપની મીટિંગ છે. ને એ વાત તો મને આનંદ છે. અમે ટ્રેક્ટરો ભરાઈને, રિક્ષાઓ ભરાઈને આપણે ભેગા કરી શકતા હતા, તો મેં સ્પષ્ટતા સાથે ના પાડી કે બંને તાલુકામાંથી સમજદાર લોકો, એક એક ગામમાંથી બે બે ચાર ચાર જણા જવાબદારી સંભાળતા હોય એ લોકોને જ આપણે નિમંત્રણ આપીને બોલાવવાના છે, બધાને નહીં. ચર્ચાઓ તો જે જવાબદારી સંભાળતા હોય એ લોકોની પાસે જ થાય, એમની સાથે. ત્યારે આવનારા સમયની રાજનીતિને ગંભીરતાથી લઈ લેવી પડે. ગણિત વિનાની રાજનીતિ કરવા જશું તો આવનારા સમયમાં બહુ અતિ નુકસાન જવાનું. અતિ મુખ્ય માણસોને તો કદાચ જાય, પણ સમગ્ર સમાજને જ્યારે નુકસાન જાતું હોય ને ત્યારે એનો વિચાર, અતિ વિચાર માંગી લે એવી વાતો કરવી પડે, અતિ વિચાર માંગી લે એવી વાતો. સમયની અંદર યોગ્ય રસ્તો છે ને એમાં તમારે ને મારે બધાએ એની અંદર જ કામ કરવું જોઈએ એવી વિનંતી તમને કરું છું. કોઈને એમ લાગે કે ના મારે નથી કરવું, કાંઈ વાંધો નથી. કોઈ લાગે કે હું તો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું, મુબારક, આપણે વાંધો નથી. પણ જ્યારે આપણે ભાજપ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા હોય ને, એક ભાજપ પક્ષને જ્યારે મેન્ડેટ આપીને ભગાભાઈ બારડને જ્યારે ધારાસભ્યના પદ સુધી પહોંચાડ્યા હોય, ત્યારે તમારી પણ બધાની નૈતિક ફરજ બને છે કે આપણે પણ આજે દેવાનો વારો આવ્યો છે ત્યારે આપણે આપવાનું છે. ગઈકાલે 22માં આપણે કોકણી પાસે લેવા ગયા હતા. આપણે 2022માં કોકણી પાસે લેવા પણ ગયા હતા. એકલે હાથે તાલી ન પડે, એકલે હાથે અહીંયા બેઠેલા લોકો રાજનીતિ ન કરી શકે, એ ગમે તેટલા સક્ષમ હોય. મુડુભાઈ સક્ષમ હોય, રઘુભાઈ સક્ષમ હોય, ભગાભાઈ સક્ષમ હોય, એમ કે હું એકલા હાથે રાજનીતિ કરી લઉં
તો કોઈની તાકાત નથી આ લોકશાહીની અંદર એકલા હાથે કોઈ રાજનીતિ કરીએ કે સમૂહ લઈને નીકળીએ ને, બધાને સાથે જોડીએ ત્યારે રાજનીતિ થતી હોય ને. એટલા માટે તો વર્ષોથી આપણે ધારાસભ્યનું પદ કે આહિર સમાજ અહીંયા ભોગવતો આવ્યો છે. ખાલી આહિર સમાજના આપણા મતોથી આપણે પદ નથી ભોગવી શકતા, બહુ મોટો સમૂહ આવી રહી છે. હોય બની શકે ક્યારે, એના કારણો તપાસવા પડે. કારણો તપાસીએ, ક્યારેક ક્યારેક 5% હોય, 15% હોય, 20% બને, ક્યારેક 90% પણ હોય, તો ઇતિહાસ તપાસવો પડે. આજે કોઈ મુદ્દાની કોઈ ખોટી વાતો લઈને નીકળે કે આમ થયું એટલે અમે આમ કરીએ, ગણિત જોવું પડે, ગણિત અને ભૂતકાળ પણ જોવું પડે. ભૂતકાળની રાજનીતિના પાયાની વાતો છે ને, જૂના માણસોની મેરે બેસો તો ખબર પડશે કે પાયામાં આપણી રાજનીતિમાં કોણ હતું, એ વિચારો પડે. એના આધારે તમને બધાને વિનંતી કરું છું કે આવનારા સમયની રાજનીતિ આહિર સમાજને કઈ રસ્તે જઈને કરવી છે ને, એનો વિચાર કરવા માટે આપણે મળ્યા છે. ને અમને યોગ્ય લાગે છે, અમને યોગ્ય રસ્તો લાગે છે, અમને યોગ્ય વિચારધારા લાગે છે, અમને યોગ્ય એમ લાગે છે કે આહિર સમાજનું ક્યાંક માન સન્માન સમાન સાથે જળવાશે, અને યોગ્ય રીતે કાલ આવનારા સમયની અંદર પણ આહિર સમાજની અમે દ્રષ્ટિ રાખીને કોઈ કામ કરશે ને, તો એ અમારા પક્ષ આપણા પક્ષમાં ભાજપ પક્ષની અંદર અમને દેખાઈ રહ્યું છે નેતાગીરીમાં. ને એટલા માટે રાજેશભાઈ ચુડાસામા માટે એકત્રિત આપણે અહીંયા થયા છે, એમને સમર્થન માટવા માટે. આપણે નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપવા માટે મળ્યા છે. કામોની વાત કરીએ તો આપણે શું કામ, કોઈ કાલે પૂછે, અહીંયા બેઠા છે મુરુભાઈ, કે શું આપ્યું આપણે સમાજને, શું મળ્યું, એવું કોઈ પૂછે તો એમને કહેજો કે અમદાવાદ જેવા મેટ્રો સિટીની અંદર એક ફૂટ જમીનનો 5-5 લાખ રૂપિયા જ્યાં ભાવ હોય ત્યાં આ સરકારે, નરેન્દ્રભાઈ મોદીની સરકારે અમદાવાદની સિમ્સ હોસ્પિટલ મેરે આપણી 1500 દીકરીઓ એક સાથે રહીને અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ કરી શકે ને, એ જમીન રાજ્ય સરકારે આહિર સમાજને આપી છે. એની કિંમત આજે કરોડો રૂપિયા, 100-150-200 કરોડ રૂપિયાના હાથમાં હોય ગઈ છે. એ આપણે ટોકન રેટે સરકારે આપી છે કે નહીં, આહિર સમાજની દીકરીઓ એજ્યુકેશનની અંદર હાઈ લેવલનો અભ્યાસ કરી શકે એના માટે અમે જમીન આપીએ છીએ. બીજો દાખલો આપી દઉં, કોઈ સવાલ કરે તો એને આપજો. આપણી બધાની લાગણી જોડાયેલી છે. આપણે બધા માનભર જેમનું સન્માન સાથે નામ લઈએ છીએ, આપણે નહીં દરેક સમાજના લોકો માન સન્માન સાથે નામ લે. તમે કોઈ પણ ડાયરામાં જાઓ તો કલાકારો એમનું નામનો ઉલ્લેખ કરતા હોય, એવા દેવાજ બાપા બોધર હોઈ શકે. કોઈ ગામની અંદર ક્યાંય બાપાનું બાવલું મૂકે, કોઈની લાગણી હોય મૂકતા હોય છે, પણ એમનો મુહેર ઇતિહાસ જ્યાં લખાણો છે, જેના માટે લખાણો છે, જ્યારે રાજધર્મ માટે લખાણો છે, એ ઇતિહાસ જેના માટે લખાણો, એ જગ્યાની અંદર ઉપરકોટમાં અહીંયા પ્રવાસન મંત્રી બેઠા છે આપણા મુરુભાઈ બેરાસર, અહીંયા પૂજ્યો, અહીંયા તાજના સાક્ષી છે. એમના પ્રયત્ન અને સરકારમાં જ્યારે આપણા એક પ્રતિનિધિ બેઠા હોય છે, હું કામ કરી શકે સમાજ માટેની વ્યવસ્થાઓમાં, એનો એક દાખલો આપું, ત્યારે આવનારા સમયમાં ઉપરકોટની અંદર દેવાજ બાપાના પરિવાર સાથેનું એક મ્યુઝિયમ, એમનું સ્ટેચ્યુ, એમનો ઇતિહાસ મોટા અક્ષરે કંડારવાના છે ત્યાં એક સરકારમાં અને વિભાગમાં, મુરુભાઈના વિભાગમાં સૌના પ્રયત્નથી ફાઇનલ થઈ ગયું છે. સરકારે શું આપ્યું તું એ આપ્યું, ખાલી જમીન જ ક્યાં કરવું એ ફાઇનલ કરવા જવાના છે અમે, એના માટે જ એક છે. બીજી વાત તમને કરતો કે હું કોંગ્રેસનો ધારાસભ્ય હતો. જૂનાગઢની કન્યા છાત્રાલય આપણી યુનિટ નંબર 2 આહિર સમાજ, ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી, વિનુભાઈ મોરડિયા શહેરી વિસ્તાર મંત્રી સુરતના, સાહેબ ટીપી આવતી હોય તો કપાસ થતી હોય છે,
અને ટ્રસ્ટી મંડળ બધા મળ્યા ત્યારે એનો જે ડ્રાફ્ટ આવ્યો, ત્યારે ડ્રાફ્ટ જોયું તો આપણી સંસ્થાની જે આપણું જગ્યા હતી એની અંદરથી આડી અવડી કપાત થતી હતી, તો દીકરીઓની સંસ્થા હતી. કાલે બીજી વસ્તુ કાલે આવે તો આપણે તો બહુ વિચારીને આવવું પડે એની સિક્યુરિટીમાં. એટલે વિચાર્યું કે આના માટે શું કરવું છે, મારો તો વિષય નહોતો. તો કે તો સરકાર લેવલે મુખ્યમંત્રી કરી શકે, બાકી બીજા કોઈને અધિકાર નથી. ત્યારે વાત માનજો, હું કોંગ્રેસનો ધારાસભ્ય હતો. પ્રકરણ તૈયાર કરીને ગાંધીનગર ગયા, વિનુભાઈને મળ્યા. વિનુભાઈનો આભાર માન્યો એવો તો મુખ્યમંત્રી બંનેનો આભાર માન્યો. હું કોંગ્રેસનો ધારાસભ્ય હતો ત્યારની વાત કરજો, સમાજ માટે કેટલી લાગણી હતી એની વાત કરું છું તમને. અને હું ગયો ત્યાં, અમે મળ્યા કે આ પરિસ્થિતિ છે, અમારી દીકરીઓની સંસ્થા છે, અમે માનમાન અમારો સમાજ છે એ ગામડામાં રહેનારો છે, અમારી દીકરીઓ અમે ભણાવીએ છીએ અને એની અંદરથી અમારી જમીન છે, કપાય છે, કાલે દીકરીઓ એની સલામતી અમારે વિચારવી પડે ને એટલા માટે તમને વિનંતી કરી આવ કે અમે આ રીતે જો તમે કપાત કરીને ઓછી કપાત થાય એના માટે જો સરકારને જે અધિકાર છે એનો ઉપયોગ કરીને અમને આપો તો અમને એ વાતનો આનંદ થશે. સાહેબ નામ જોગ જુનાગઢમાં નામ જોગ હાહી કેળવણી મંડળ ની જમીન આ એંગલ થી 10% જ કાપતી એવો રાજ્ય સરકારે હુકમ કર્યો છે. નામ જોગ ભાવનગર ની અંદર નામ જોગ જનરલી કરે નામ જોગ ન કરે ત્યારે આને ગંભીરતા લેવી પડે. સમાજે આજે આપણે તો ખાલી આજે મત દેવા માટેનો સમય આવ્યો છે. આવતીકાલની વાતો છે, અહીંયા છોડી દો આગેવાનું છોડી દેવાનું છે. એટલે અહીંયા અહીંયા છે ને અહીંયા નથી. એને બધાને મારી વિનંતી છે કે ગણિત વિનાની રાજનીતિ કરવા નીકળતા નહીં, ગણિત વિનાની રાજનીતિ કરવા નીકળતા નહીં. ગણિત વિનાની જો રાજનીતિ કરશું ને તો એના માટે આવનારા સમયની અંદર આપણે કેટલું નુકસાન વેઠવું પડે ને એનો અંદાજ કદાચ તમને નહીં હોય, અમે બેઠેલા અમને છે. ને એટલે વિનંતી તમને કરીએ છીએ, મહેરબાની કરીને બીજી વાતની અંદર કોઈ મહેરબાની કરીને વિચારતા નહીં ને કોઈ એમ કે અમે ચૂંટણી જીતી જાય. મારી તૈયારી છે અહીંયાથી જાહેર. આજે પણ આજની તારીખે આવતીકાલે મતદાન થાય તો ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા 3.5 લાખ મતે તો આવતીકાલે મતદાન થાય તો ચૂંટણી જીતે છે. ગણિત સમજવું હોય તો મારી મેરે આવજો, હું ગણિત સમજાવી દઉં. જાહેરમાં ગણિત ના કહેવાય, ગણિત સમજવું મારી મેરે આવજો. ત્યારે રખે ને ભૂલ કરવાની જરૂર નથી. જ્યાં બેઠા છે ત્યાં વફાદારી પૂર્વક બેસીએ, જ્યાં બેઠા છે ત્યાં વફાદારી પૂર્વક કામ કરીએ. અને ન કરવાની ઈચ્છા થતી હોય તો આપણે કહી દઈએ કે અમે નથી કરવાના, અમારે તો અમારી બીજી વિચારધારા જોડાવવું છે. આપણે એને મુબારક છે, આપણે ગમશે. પણ સાથે બેહીને અહીંયા જે આગેવાન આવ્યા છે અને પક્ષને તમારા વતી જયારે ભરોસો આપવાના છે ને આ ભરોસો આ લોકોને આપણા વતી જયારે પહોંચાડવાના ત્યારે કોઈને ભરોસો ને વિશ્વાસ આપીએ ને એ વિશ્વાસ ને ભરોસો આહીરનો દીકરો ક્યારેય તોડે નહીં. એ દેવાજ બાપા બોદલ ઉપર ભરોસો હતો ને એટલે રાહ નવગણ ને મૂક્યો હતો, ભરોસાથી મૂક્યો હતો. એ પરિવાર અહીંયા બેઠો છે ત્યારે મારી વિનંતી છે કે આપણે જેને ભરોસો આપીએ ભરોસો ન તૂટે ને એ તમારા હાથમાં છે. આપણી ગુડવિલ આપણા હાથમાં છે અને આપણે તો ગુડવિલ છે ને આખા વિશ્વની અંદર કોઈ સમાજને અત્યાર સુધી ન મળી હોય ને એટલી મોટી ગુડવિલ દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણએ આપણે મહારાષ્ટ્રમાં આપી દીધી છે. ભલામાં કોઈ નેગેટિવ કોમેન્ટ એ પ્રસંગ માટે લખાણી નથી. કોઈ સમાજના લોકોએ નેગેટિવ એક મૂઠો કોઈ નેગેટિવ ના કાઢી ગયો, આ મોટો ઇતિહાસ છે તમારા માટે, આને સાચવવા જેવો છે. ક્યાંક આપણે રસ્તો ભૂલાતા, ક્યાંક ભટકાતા, ક્યાંક ન કરવાનું થોડુંક કરવા નીકળ્યા હતા એટલે ભગવાન કૃષ્ણે પાછા બોલાવ્યા બહેનો મારફત કે રહેવા દો, એ રસ્તો તમારા માટે નથી, આ કામ તમારાથી ન થાય. આપણે કોણ છે? આપણે આહીર છે એને આહીર છે. અને ભટકાતા એટલે ભગવાન કૃષ્ણએ બહેનો મારફત ત્યાં બોલાવીને ફરી પાછું આપણે પૂર્તતા કરીને પાછું પૂયું છે ને અને આશીર્વાદ આપ્યા એને આપણે જાળવીને આ રાજનીતિની અંદર બુદ્ધિથી આપણું કામ કરીએ. ને એટલા માટે તમને વિનંતી કરું છું કે ભાજપ સિવાય બીજું કંઈ વિચારતા નહીં કોઈ પણ. મારી વાતમાં તમને કાંઈ સંકેત લાગતો હોય તો મારી પાસે આવીને ચર્ચાઓ કરજો.
કોઈને એમ લાગે કે અમારે પાંચ જણને આવીને મળવું છે ને અમારે થોડી ચોખવટો કરવી છે, મારી પાસે ગમે ત્યાં આવજો, હું બેઠો છું, ચર્ચાઓ કરશું, નિખાલસ પણ એ કરશું, તમારા એક એક સવાલના જવાબ આપવાની મારામાં તાકાત છે, તમે પૂછો એનો જવાબ આપીશ, તમને યોગ્ય લાગે તો તમે કામ કરજો, અમારું ગણિત તમને સમજાતું હોય, અમારા ગણિત બરાબર છે ને અમે કહેતા હોય વાત બરાબર છે, તમને યોગ્ય લાગતું હોય તો તમે કામ કરજો, તમને એમ લાગે કે ના આગેવાનો છે, અમને કૂવામાં ધકેલવાનું કામ કરવાના છે, અમને કૂવામાં નાખવાનું કામ કરવાના છે, ને વિશ્વાસ ન હોય તો તમને મન પણ એમ કરવાની છૂટ છે, અમને બિલકુલ લોકશાહીમાં વાંધો નથી, પણ અમને યોગ્ય લાગે છે કે મારા સમાજને મારે કઈ દિશામાં લઈ જાઓ, કઈ જગ્યાએ લઈ જાઓ, એ અમને યોગ્ય લાગે છે ને એટલા માટે તમને ભેગા કરીને કીધું છે, ને અહીંયા નહીં આખા જિલ્લામાં કહું છું, મુળુભાઈ તો ખાલી જામનગરનું કીધું છે, જામનગરે પૂનમબેન માડમ છે એ આપણી જ દીકરી છે, પણ ભાજપ પક્ષનું મેન્ડેટ લઈને લડે છે, એટલે આપણી જ્યાં પણ નૈતિક ફરજ લાગે ને ભાજપ સાથે આપણે સંકળાયેલા હોય ત્યારે આપણે ત્યાં પણ સંદેશો આપીને એમને જીતાડવા માટે પ્રયત્ન કરજો, બધા તમે જા રહ્યા છો, જે પણ સગાવાલા હોય જઈ શકાય તો ટાઈમ લઈને એક એક રાઉન્ડ પણ મારી આવજો, બધા આપણે ભાજપને યારે જોડાયેલા છે ત્યારે ત્યારે અમારી વાતમાં વિશ્વાસ ને ભરોસો રાખજો, રાખતા જ આવ્યા છે, આવતીકાલનો રાખજો, આવતીકાલનો પણ ભરોસો ને વિશ્વાસ રાખજો, સમાજનું અહિત થાય એવું ક્યારેય થવા નહીં દે, ક્યારેય નહીં, સમાજને ઊંચું માથું રાખીને જીવાય જીવી શકે સમાજ એ વાત કામ કરતા એવા છે, ને આવતીકાલે પણ એ જ રીતે અમે રાજનીતિ કરવાના છે, એ જ રીતે રાજનીતિ કરવાના છે, રાજનીતિની અંદર બધાને પૂરક બનાવીને જ્યારે આપણે રાજનીતિ કરતા હોય ત્યારે આજે આપણે દેવાનો વખત આવ્યો છે, ને આ હીરો કાયમી દેતા આવ્યા છે, આ હીરો કાયમી દેતા આવ્યા છે, આપણો ઇતિહાસ બોલે છે, ત્યારે આપણે તો એક મત દઈને પૂરક બનવાનું છે, મત દઈને, અને પછી જો આવનારી રાજનીતિની ભલા માણસ આ હીરો માટેની એક એક જે કેળી આપણે કંડારીએ છીએ ને એ કેળીની મજા તમે જોજો, આજકાલની પાંચ દિનની રાજનીતિ માટે નથી, આવનારા સમયની રાજનીતિની આજે ચર્ચાઓ કરીએ છીએ, એટલા માટે તમને બધાને અહીંયા વિનંતી કરવા માટે બોલાવ્યા હોય ત્યારે મારે સૌ કોઈને બે હાથ જોડીને વિનંતી છે કે તમે બધા કટિબંધ છો, વિશ્વાસથી આવ્યા છો, વિશ્વાસથી અહીંયા બેઠા છો, જ્યારે પ્રદેશમાંથી આવનારા બંને આગેવાનોને આપણે સૌ કોઈ ભરોસો આપીએ કે અહીંયાની ચિંતા કરતા નહીં, સમગ્ર જિલ્લામાં સમગ્ર લોકસભાની અંદર આહિર સમાજ છે, ભાજપ સાથે છે, ભાજપ સાથે રહેવાનો છે અને ભાજપની અંદર જ મતદાન કરવાનો છે એવો ભરોસો અને વિશ્વાસ આપણે આજે આપવાનો છે, એટલે વધારે તમારો કોઈ સમય વધારે ચર્ચાઓ નથી કરવી, અમારી ઉપર ભરોસો રાખજો, અમારી ઉપર વિશ્વાસ રાખજો, આવનારા સમયનું ગણિત લઈને જ્યારે નીકળ્યા હોય ત્યારે કદાચ કરવું હોય તો પણ થોડીક વાર સહન કરીને, દુઃખ હોય તો થોડીક વાર સહન કરીને, કષ્ટ પણ ભોગવીને, મુશ્કેલી પણ પડશે પણ એ મુશ્કેલીનો સામનો કરીને પણ આપણું લક્ષ્ય છે એ લક્ષ્યની અંદર તમે બધા જોડાઓ અને ભાજપના કમળના નિશાન ઉપર મતદાન આપણે આહિત સમાજ કરીએ, ભાજપ સાથે સંકળાયેલા તમામ લોકો કરીએ અને વધારે સંખ્યામાં મતદાન કરાવીએ એટલી વિનંતી સાથે તમારા બધાનો આભાર માનું છું, ને અમારા ઉપર ને અમારી વાત ઉપર ભરોસો હોય તો તમારા બે હાથ ઊંચા કૃષ્ણ ભગવાનની આપણે સાક્ષી આજે જ્યારે પરિવાર મળ્યો હોય ત્યારે બે હાથ ઊંચા કરીને આપણે વિશ્વાસ આપીએ લોકોને, અહીંયા કોઈને સંદેશ હોય તો એ કહી દે પણ વિશ્વાસ ને ભરોસો આપીએ ત્યારે ભરોસો ને વિશ્વાસ આપણો ન તૂટે, હવે એ તમારા હાથમાં છે, અમારો ભરોસો ને વિશ્વાસ અમે આપ્યો છે તમારા હાથમાં, તમારે એને કેમ કરીને જાળવવાનું છે તમારે તમારા હાથમાં હોય ત્યારે તમારા બધાનો ખૂબ આભાર માની મારી વાતને વિરામ આપું. દેશનું લોકસભાની ચૂંટણી માટેનું મતદાનનો દિવસ આપણે આ વખતે ત્રીજા ચરણમાં આપણે મતદાન કરવાનું, દેશના ઘણા રાજ્યોમાં બે તબક્કામાં મતદાન પૂરું થઈ ગયું અને આપણો સાતમી તારીખ હવે નજીક આવતી થઈ, જૂનાગઢની આપણી આ લોકસભા સીટ ભાઈ રાજેશભાઈ ચુડાસમા ફરીથી આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આપણી આ લોકસભાની સીટ લડી રહ્યા છે. આપણો સમાજ આવી રીતે સંયમભૂપ પોતાની રીતે નક્કી કરે કે અમારે ભાઈ રાજેશભાઈ ચુડાસમા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને એના જે કરેલા કાર્યો છે નરેન્દ્રભાઈના, ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરે છે એને અમારે ખુલ્લું સમર્થન કરવું છે.
એ માટેની જે તમે પહેલ કરી છે એના માટે સૌથી પહેલાં તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભગવાનભાઈ બારાણા એવું એટલા મારે કે પ્રચાર કરવો આવવું ના પડે. એ આપણા વિસ્તારમાં દરેક વ્યક્તિ દરેક સમાજને કોઈ પણ પ્રશ્ન હોય, તો વ્યક્તિગત પ્રશ્ન હોય કે સામૂહિક પ્રશ્ન હોય, એમાં સતત ને સતત આપણી વચ્ચે આપણા પ્રશ્નો માટે લડે છે. છેલ્લા 1.5 વર્ષમાં ગાંધીનગર હું સરકારમાં મંત્રી છું એટલે મને ખબર છે. વિધાનસભાના સભ્ય તરીકે તમે ઘણા વર્ષોથી ભેગા છીએ કે વિધાનસભામાં આ વિસ્તારના પ્રશ્નો જ્યારે જ્યારે એ કોઈ પણ તક આવી હોય ત્યારે એના પ્રશ્ન ન ઉઠાવ્યા હોય એવું નથી બન્યું. પરંતુ હવે સરકારમાં પણ દરેક મંત્રી પાસે મારી જ ઓફિસથી લગભગ વધારે પડતા ત્યાં જે હોય છે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય એના માટે જે રીતે જ્યાં અધિકારી આગળ રજૂઆત કરવાની હોય, અધિકારીઓને મિટિંગ કરવાની હોય, મંત્રીશ્રીને રજૂઆત કરવાની હોય કે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની, એમાં આપણા તાલાળા વિધાનસભા વિસ્તારનો ખૂબ બુલંદ રીતે અવાજ ઉઠાવીને આપણા અનેક પ્રશ્નોનું નિરાકરણ માટેના એ પ્રયત્નો કર્યા છે. અને એટલે આપણો આહીર સમાજ તો સાથે છે જ, પણ તમામે 18 વર્ણ અહીંયા આપણા આ વિસ્તારમાં જસુભાઈ અને ભગવાનભાઈની 18 વર્ષોથી છે. આજે આપણે જોવાનો સમય, વિચારવાનો સમય એ છે કે આ ચૂંટણી એ કોઈ જિલ્લા તાલુકા પંચાયતની કે ધારાસભા ગુજરાત રાજ્યભૂતની ચૂંટણી નથી. આ ચૂંટણી છે એ ચૂંટણી દેશની ચૂંટણી છે. અને નરેન્દ્રભાઈ કાયમ એમ કહે છે કે મારી પાર્ટી પછી પહેલાં મારો દેશ, જે રાષ્ટ્રના હિતમાં કામ કરે, જેને 10 વર્ષમાં અનેક એવા કઠોર નિર્ણય લીધા, 10 વર્ષમાં રાજ્ય સરકારની જે રાજકોષથી માંડીને જે બજેટ બનાવવાનો એનાથી માંડીને જે એની દીર્ઘદ્રષ્ટિ છે, જે એની આવડત છે, એના કારણે ગરીબથી લઈ યુવાથી લઈ ખેડૂતોથી લઈ બહેનો સુધી ને કાયમ બજેટમાં પ્રાધાન્ય આપ્યું છે. મોદી સાહેબ એમ માને છે કે વર્ષોથી કોંગ્રેસે તો જાતિવાદ જ્ઞાતિવાદ ગીરો છે, જ્ઞાતિવાદ ભડકાવીને એને મત લઈ અને બાટલા પાડોને રાજ કર્યો, આ કામ કોંગ્રેસે કર્યું છે. નરેન્દ્રભાઈ કહે છે કે આખો ભારત મારો પરિવાર છે અને આપણે પણ દરેક માનીએ છીએ કે અમે મોદી પરિવાર છે. પરિવાર ભાવ ઊભો કર્યો એકલા વડાપ્રધાન સત્તા ભોગવવા માટે નહીં, પણ મહેન્દ્રભાઈ હમણાંથી કહેતા હતા કે પ્રધાન સેવક તરીકે કામ કરે છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે 2014માં તમે બધાએ આશીર્વાદ આપી અને વડાપ્રધાન તરીકે ચૂંટાવા માટે ચૂંટાઈ અને ત્યાં ગયા ત્યારે આ લોકશાહીનું મંદિર લોકસભાને પહેલાં ત્યાં નમન કર્યું હોય અને એની નક્કી સંકલ્પ કર્યો હોય કે આ દેશ માટે મારે કંઈક કરી ચૂક્યું છે, એને કીધું આ ભારતને નવું ભારત બનાવવું છે, એને કીધું છે કે આપણું ભારત આત્મનિર્ભર ભારત હોવું જોઈએ, તમે એને હું બધા સાક્ષી છું. છેલ્લા 10 વર્ષમાં નવું ભારત બની રહ્યું છે. અત્યારે સમય નથી એટલે મારે બહુ ડિટેલમાં વાત નથી કરવી, નહીં તો તમે ડિટેલમાં આપણે વાત કરીએ તો સમજી શકો કે ક્યાં નવું ભારત બની રહ્યું છે. આપણે જે અત્યાર સુધી ઘણી બધી વસ્તુઓનો બીજા દેશ ઉપર આધાર રાખવો પડતો હતો, એ હવે આપણો દેશ પોતે ઉત્પાદન બન્યો, ત્યાં આત્મનિર્ભર ભારત બની રહ્યું છે. આપણે નવું ભારત ક્યાં બની રહ્યું છે, ભારતમાં બુલેટ ટ્રેન હોય કે વંદે ભારત ટ્રેન હોય કે જે રીતે આપણે પોતે જે વર્ષો સુધી અગાઉના વડાપ્રધાનમાં જોયું હતું કે ઓવરડ્રાફ્ટ લેવા પડે, નાણું ગીરવે સોનું ગીરવે મૂકવું ક્રમે છે, અને એની નેમ છે કે ત્રીજા ક્રમે આપણે આપણા ભારતને લઈ જવું છે. અને એના માટે દરેક વર્ગ માટે માત્ર માળખાકીય સુવિધાઓ નહીં, રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય પીવાનું પાણી સિંચાઈનું પાણી નહીં, પણ દરેક વર્ગને ચાહે ખેડૂત હોય, વેપારી હોય, શ્રમિક હોય કે ઉદ્યોગપતિ હોય, દરેક પોતાના ધંધા રોજગારમાં કંઈ ને કંઈ એ પ્રગતિ કરે એના માટે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે. એના માટે આપણા ગુજરાતના મુખ્યમંત્રી
ઉપેન્દ્રભાઈ પટેલ કામ કરી રહ્યા છે. આપણે જોઈએ છીએ ઉદ્યોગો આવે, આપણા મિલકતોનો ભાવ વધે એ આપણે ફાયદો છે, રોજગારીનું સર્જન થાય એ આપણા દીકરા દીકરીને નોકરી મળવાની છે. સરકારમાં એવી સિસ્ટમો કરી દીધી જે વ્યક્તિગત યોજનાઓ છે, યોજનાઓ ગણાવવા બેસીએ તો અનેક યોજનાઓ છે. સમયના અભાવે બધી વાત બહુ ડિટેલમાં કઈ યોજના છે મારા કરતાં તમે વધારે જાણો છો, પણ તમને ખબર છે કે અગાઉ એવું હતું યોજનાનો લાભ કોણ લઈ શકે, કા ધારાસભ્ય પાસે જવું પડે, કા જિલ્લા પંચાયતના સભ્ય પાસે જવું પડે, કા સરપંચ પાસે જવું પડે, કા ઠેલાવાળા પાસે જવું પડે, કે વચેટીઓ અહીંયા જાય એ ઓફિસમાં બે ઓલાને બહાર બેહાડે અને કંઈક નિવેદન કરે પછી ને યોજનાનો નાનો મોટો લાભ મળતો. આજે સીધા બેંકના ખાતામાં પૈસા જમા થાય છે. આ અલગ પ્રકારનું વિઝન નરેન્દ્રભાઈ જે રીતે કામ કરવા જે કામ કરવાની શરૂઆત કરી એના કારણે જેનામાં તાકાત છે એને કોઈ રોકી ના શકે. પહેલાં કોઈના દીકરા દીકરી ભણે ખૂબ હોશિયાર હોય, ત્યાં જાહેરાત આવે નોકરી જોતી હોય તો અમારા જેવા મંત્રી પાસે જવું પડે, લાગવગ કરી દીધું કંઈક કરી દો તમે ધારો તો થઈ જાય ને, પહેલાં થઈ જ હતું. ત્યારે પછી બીજી વાત લાગવગ ના હોય તો પૈસા, કેટલા પૈસા મારે નોકરી જોઈએ. આજે કંઈ ના, હું મંત્રી આવતો હોય એમ કહું, હમણાં મને પેલા ધોળક કરવા ગામમાં ગયો હતો, મને કે આ ફોરેસ્ટની પરીક્ષા દીધી બીટ કરી, મારું કંઈ હાલે નહીં, કેમ કે અમે કંઈ પરીક્ષા લેતા નથી, એ વિભાગ મારો છે, એની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળની છે અને એ સામાન્ય વહીવટ વિભાગ નીચે આવે છે, અને ઓનલાઈન પરીક્ષા તમે દીધી છે, તમે કઈ સ્કૂલમાં પરીક્ષા દેવા ગયા નથી, પેપર ફૂટવાનો પ્રશ્ન નથી, હવે તમે ઓનલાઈન પરીક્ષા આપો છો તમને જ ખબર પડે તમે શું લખ્યું છે, તમે એકવાર લખી નાખ્યું પછી તમને ખબર પડી જાય કે તમે લખ્યું કેટલા પ્રશ્ન સાચા છે, કેટલા ખોટા છે, કેટલા માર્ક છે મારા કરતાં તમારા ફોનમાં, તમને પહેલાં ખબર પડી તો આ એ તો આવી ગયું, એ કે એમાં મેરિટમાં આવી ગયું, મેરિટમાં આવી ગયો તો આવી જ છે. તો કે ભાઈ ગ્રાઉન્ડનું હોય તો ગ્રાઉન્ડમાં મેં કોઈ કેમેરા અમે રાખ્યું તો ન્યાય કોઈ લાગો પગું કંઈ હાલે નહીં. આ પ્રકારની જે પદ્ધતિ છે એ નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એને ઊભી કરી છે, અને એના કારણે આપણો આહિર સમાજ હોય, આપણો ઓબીસી સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે અન્ય પછાત સમાજ હોય, એને એના દીકરા દીકરીઓ આજે સરકારની કોઈ પણ કચેરીમાં જાય તો એ બહુ મોટો ફાયદો આ બે દહેકામાં બદલાવ જોઈ શકાશે કે આપણા દરેક કચેરી, હું તો માત્ર આપણા એકલા સમાજની વાત કરું તો કોઈ કચેરી ખાલી નહીં હોય કે જેમાં આપણા દીકરા કે દીકરી નોકરી નહીં કરે. આ નરેન્દ્રભાઈની નીતિને કારણે થયું છે અને આ બધી જ વસ્તુ આપણે બધા સમજીએ છીએ, એટલે આપણે કોઈ પણ વાત વિવાદમાં એવા વગર, હું તો આજે અહીં તમારી પાસે રાજેશભાઈના સમર્થનમાં અપીલ કરવા તો આવ્યો જ છું, પણ બીજી અપીલ કરવા એવો છું કે હમણાં એક મહિનાથી અમે જામનગરની સીટમાં લડીએ છીએ, પૂનમબેનને ખૂબ બધી જગ્યાએ આવકાર મળી રહ્યો છે, પણ હમણાં જે આ કંઈ વાતાવરણ ઊભું થયું છે એની ઇફેક્ટ અમારા જિલ્લામાં વધારે છે, કેમ કે ત્યાં વસ્તી છે, એટલે એના કારણે થોડીક મહેનત અમારે વધારવી પડે એવું છે. એટલે તમને મારી વિનંતી છે કે અમારા જિલ્લામાં જ્યાં તમારા સગા સંબંધી કોઈ પણ સમાજમાં હોય, આપણા સમાજમાં હોય, એમાં બધી જગ્યાએ આવો તો આવજો, એટલે ટેલિફોન કરીને કહેજો કે પૂનમબેનને કોઈ પણ ભોગે જીતા કરો, અમે મહેનત કરીએ છીએ, પણ આપણે આપણા ભારતીય જનતા પાર્ટીના દરેક એવો ગુલદસ્તો બને છે કે આ સીટમાં આહિર સમાજ લડતો હોય તો આ રાજકોટમાં કડવા પટેલ સમાજ લડતો હોય તો પોરબંદરમાં લેવા પટેલ સમાજ લડતો હોય તો જૂનાગઢમાં કોળી સમાજ લડતો હોય, બધા સમાજોને લડાવીએ છીએ, વડોદરામાં અમારે ભાણવડનો બ્રાહ્મણ લડે છે, બધી છે બધા સમાજ લડે છે. તો આપણે આખું નરેન્દ્રભાઈએ જે ગુલદસ્તો બનાવ્યો છે દરેક સમાજને સાથે લઈને હાલે છે. ભારતીય જનતા પાર્ટી સમાજ તોડવાને બદલે સમાજને જોડે છે. ગામડામાં ગ્રામ પંચાયત તમે જોયું છે કે સમરસ ગ્રામ પંચાયતની યોજના કોણ લીધી, નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અને એને એટલા માટે લીધા કે સરપંચની ચૂંટણી થાય એક ભાગ આપણે મળે કે ના મળે પણ ગામમાં કોંગ્રેસને જેમ આપણે નથી કરવું, ગામમાં ડંકા ના કરો, ગામને પ્રોત્સાહન આપો, ગામમાં સમરસ ગ્રામ પંચાયત કરવી જોઈએ. આવા આ રીતનું કામગીરી આપણા ગુજરાત સરકાર અને ભારત સરકાર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, ત્યારે તમે સૌ માત્ર મત આપી દીધું એટલું નહીં પણ તમે પોતે તમારા ગામમાં ખૂબ વધારે વધારે મતદાન કરાવી આપણા સગા સંબંધી હેતુ મિત્રો બધાને નરેન્દ્રભાઈ વતીથી આપણા રાજેશભાઈ ચુડાસમા ઉમેદવાર વતીથી આપણા ભગવાનભાઈ
એ અપીલને માન રાખીને, મારી અપીલને માન રાખીને 7મી તારીખે કમળના નિશાન ઉપર વધારે વધારે મતદાન કરો એવી હૃદયપૂર્વક અપીલ કરી મારી વાત પૂરી કરું છું. અસ્તુ, ભારત માતા કી જય.